गुड मॉर्निंग स्टूडेंट्स, हवे गया लेक्चर नी अंदर आपणे आ चेप्टर नी बधी ज थियरी पूरी करेली हती अने त्यारे मैं तमने कीधुं तुं के आपणे गया लेक्चर नी अंदर जेटला पण सूत्र बनाव्या हता आ चेप्टर में ए सूत्र उपरथी दाखला गणवाना छे। सौथी पहला तो दरेक तत्वना पर्संटेज वाइज सूत्र मैं अहींया तमने लिस्ट आपेलुं छे। कार्बननुं सूत्र छे 12 × m₁ / 10⁻⁴ / m। एवी रीते हाइड्रोजननुं सूत्र छे 2 × m₁ / 18 × 100 / m। पछी नाइट्रोजन ड्यूमास पद्धतिथी गोतवानुं सूत्र 28 × v / 22400 × 100 / m। हवे वी छे ई एसटीपीए आपणे गणवुं पड़शे, आपणने आपेली परिस्थितिमांथी बदलावुं पड़शे। पछी जेलडाल पद्धति 1.4 × m × v − v1/2 / m। क्लोरीननुं सूत्र छे 35.5 × m₁ / 143.5 × 100 / m। एवी रीते ब्रोमीननुं सूत्र थाशे 80 × m₁ / 188 × 100 / m। आयोडीन माटे 127 × m₁ / 235 × 100 / m। त्यारबाद सल्फर 32 × m₁ / 233 × 100 / m। फॉस्फरस माटे एमोनियम मोलिब्लेटेड वापरो तो 31 × m₁ / 1877 × 100 / m। अने मिल्क ऑफ मेग्नेशिया वापरो तो 62 × m₁ / 222 × 100 / m। अने छेले ऑक्सिजननुं सूत्र बनाव्युं तो आपणे 32 × m₁ / 88 × 100 / m। અહીંયા તમે બે થી ભાગીને મેં તમને સૂત્ર બનાવી દીધું હતું 16 × m₁ / 44 × 100 / m। આ સૂત્રમાં સીધી આપણે કિંમતો મૂકવાની છે। ચાલો હવે આપણું સૌથી પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ 12.20। આની પહેલાં જેટલા ઉદાહરણ છે એ બધાએ જાતે કરવાના છે અને એની અંદર કાંઈ નથી, તમારે દરેક સંયોજનનું નામકરણ કરવાનું હશે, સમઘટકતાના ઉદાહરણ હશે ને એ બધું હશે, બરાબર। ચાલો અહીંયા જે દાખલો આપ્યો છે તમને શરૂઆતમાં એમ કીધું છે કે એક કાર્બનિક સંયોજનનું દળ 0.246 ગ્રામ છે, જેમાંથી 0.192 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.1014 ગ્રામ H2O મુક્ત થાય છે। તો આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કાર્બનનું અને હાઇડ્રોજનના પર્સન્ટેજ ગણો। ચાલો એ દાખલો ગણીએ આપણે। સૌથી પહેલાં આપણે પર્સન્ટેજ ઓફ કાર્બન કરીએ, તો પર્સન્ટેજ ઓફ કાર્બનમાં સૂત્ર મૂકો જોઈએ, આવી રહ્યું આ સૂત્રમાં સીધી કિંમત મૂકો જોઈ, તો 12 × કાર્બન ડાયોક્સાઇડનું દળ 0.198 / 44 × 100 / m, એમની કિંમત કેટલી છે કાર્બન સંયોજનનું દળ 0.246। ચાલો કેલ્ક્યુલેટરની અંદર આનો સીધો હિસાબ કરો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જાય। ચાલો 12 × 0.198 × 100 / 44 × 0.246 એટલે એનો જવાબ આવે છે પર્સન્ટેજ ઓફ કાર્બન 21.95%। એવી રીતે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ગણીએ, ચાલો સૂત્રમાં કિંમત મૂકો જોઈ, તો 2 × 0.1014 / 18 × 100 / 0.246। ચાલો તો 2 × 0.1014 / 100 / 18 / 0.246 એટલે એની અંદર હાઇડ્રોજનના પર્સન્ટેજ આવે છે 4.5799%। હાલો 21.95% કાર્બન છે, 4.5799% હાઇડ્રોજન છે, તો બાકી બચે એ કોણ હશે, જે બાકી બચે છે એ બધો ઓક્સિજન। ચાલો હવે આપણે વાત કરીએ એના પછીના દાખલાની 12.21, જેમાં આપણે ડ્યુમાસ પદ્ધતિ વાપરવાની થશે, ડ્યુમાસ પદ્ધતિનું સૂત્ર। પણ એની પહેલાં આપણે વી ગોતવું પડશે, વી કેવી રીતે ગોતવાનું, એસટીપી। ચલો તાપમાન છે આપણી પાસે, દબાણ છે, કદ છે, પણ એસટીપીએ નથી આપણી પાસે કંઈ। પહેલાં આપણે જે આપણું દબાણ છે એનું વાસ્તવિક દબાણ ગણીએ, તો વાસ્તવિક દબાણ બરાબર
ओरिजिनल दबाण माइनस जलीय ताण, जलीय ताण छे 15, એટલે એનો જવાબ આવશે 700 mmHg. બરાબર. હવે એસટીપીએ, ચાલો તો એસટીપીએ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. હાલો આપણે V2 ગોતવાનું છે, તો V2 ને સૂત્રનો કરતા બનાવો, એટલે થશે P1 V1 T2 છેદમાં P2 ગુણ્યા T1. બધી કિંમત મૂકો તો V2 બરાબર, હાલો P1 કેમાં છે જોવો, જોઈ P1ની કિંમત 700 આવશે. આપણે વાસ્તવિક દબાણ મૂકવાનું છે, આ વાસ્તવિક દબાણ નથી, આપણે વાસ્તવિક દબાણ છે એ P1 થશે. બરાબર, આ N2નું દબાણ છે, આપણે વાસ્તવિક P1 દબાણ આવ્યું 700. ચાલો એટલે સૌથી પહેલાં 700ના છેદમાં 760, કેમકે આપણે એને 12માં બદલાવવું પડશે. હાલો V1 કેટલું આપ્યું છે 50 mL. ચાલો T1 કેટલું આપ્યું છે, T2 આવે 273 છેદમાં P2. ચાલો P2ની કિંમત હોય 1 bar અને T1ની કિંમત, તો T1 આપણને આપ્યું છે 300. ચાલો આનો હિસાબ કરો જોઈ, તો 700 × 50 × 273 × 760 ફરીથી ભાંગ્યા 300, એટલે એનું કદ આવે છે 41.90 mL. ચાલો હાલો V2 મળી ગયું, એટલે કે V મળી ગયું, Vને આ સૂત્રમાં મૂકો, માટે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 28 × 41.90, Vની કિંમત મૂકી દીધી, છેદમાં 42,400 × 100 ના છેદમાં m, એમની કિંમત કેટલી છે 0.3. હાલો 2 000 000 કેન્સલ, એટલે 28 × 41.90 ભાંગ્યા 224 × 0.3, એટલે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આવે છે 17.45. બરાબર. ચાલો હવે આપણે ઝિલ્ડાલ પદ્ધતિનો વપરાશ કરવાનો છે 12.22 દાખલાની અંદર, જેમાં આપણને ઓર્ગેનિક સંયોજન કાર્બનિક પદાર્થનું વજન આપ્યું છે 0.5 gram, અને એની અંદર ઉત્પન્ન થતો એમોનિયા 10 mL 1 molar H2SO4 તટસ્થીકરણ કરે છે, માટે NH3નું કદ કેટલું થશે, તો ભાઈ એ 2 × H2SO4નું કદ, એટલે એ થશે 20 mL. હાલો હવે ઝિલ્દાલનું સૂત્ર મૂકો જોઈએ, પર્સન્ટેજ ઓફ N બરાબર 1.4 × m, હાલો m કેટલું છે, તો ભાઈ 1 molar, એટલે 1 આવી ગયું, કદ કેટલું આવ્યું 2 કૌંસમાં V − V1 ના છેદમાં 2 નો જવાબ આવી ગયો 20, એટલે છેદ ગુણ્યા 20 છેદમાં m, m છે 0.5. ચાલો આપણને મળી ગયો જવાબ. આ સહેલો દાખલો હતો, સ્વાધ્યાયમાં આનાથી થોડોક અઘરો દાખલો આપ્યો છે, હમણાં એ પણ ગણશું આપણે, ગુણ્યા 20 × 0.5, એટલે આવે છે 56%. ચાલો ત્યાર પછીના દાખલાની વાત કરીએ, તો અહીંયા BR ના ટકા ગોતવાનું કીધું છે, BR નું સૂત્ર જ છે આપણી પાસે રેડીમેડ. ચાલો પર્સન્ટેજ ઓફ BR બરાબર 80 × m1 0.12 છેદમાં 188 × 100 ના છેદમાં m, એમની કિંમત છે 0.15. ચાલો સૂત્રમાં કિંમત મૂકી દો જોઈ અને ગુણાકાર કરી નાખો, 80 × 0.12 × 100 × 188 અને ફરીથી ભાંગ્યા 0.15, એટલે અહીંયા BR ના ટકા આવે છે 34.04%.
બરાબર. ચાલો એવી રીતે હવે સલ્ફરના ટકાવાર પ્રમાણમાં જઈએ આગળ. તો સલ્ફરના ટકાવારનું સૂત્ર છે 32 × m1, એમ વન છે 0.4813 છેદમાં 233 × 100 છેદમાં એમ, એમની કિંમત છે 0.157. ચાલો કિંમતમાં ગુણાકાર કરો એટલે 32 × 0.4813 × 100 / 233 અને ફરીથી / 0.157 એટલે સલ્ફરનું ટકાવાર પ્રમાણ આવશે 42.10%. આટલા આપણને ઉદાહરણના દાખલા આપેલા છે જે આપણે અહીંયા પૂરા કર્યા ઉદાહરણના દાખલા. હવે આપણે દાખલા ગણવાના છે સ્વાધ્યાયના. તો સ્વાધ્યાયમાં ટોટલ આપણને 4 દાખલા આપેલા છે. સ્વાધ્યાયની અંદર 32મો દાખલો, 33મો દાખલો, 34મો દાખલો અને 35મો દાખલો, આ 5 અલગ અલગ દાખલા આપ્યા છે, જેમાં આપણે સૌથી પહેલાં 35માં છેલ્લા દાખલાની વાત કરીએ, 35માં દાખલાની. તો હવે સ્વાધ્યાયમાંથી ચાલો 12.35માં એમ કીધું છે કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના પરિમાપન દરમિયાન 0.468 ગ્રામ કાર્બનિક પદાર્થમાંથી, એટલે એમ બરાબર આવશે 0.468 ગ્રામ બરાબર, માંથી 0.668 ગ્રામ બેરિયમ સલ્ફેટ મળે છે. એટલે એમ BaSO4 કેટલું આવે છે? તો 0.668 ગ્રામ. ચાલો, તો આપેલા સંયોજનમાં સલ્ફરનું ટકાવાર પ્રમાણ મેળવું. હાલો મેળવી લઈ. આને આ દાખલો ફરીથી આપ્યો છે, ખાલી કિંમત બદલાવી નાખી બધી. મૂકો સૂત્રમાં કિંમત, તો પર્સન્ટેજ ઓફ સલ્ફર બરાબર, સૂત્રમાં કિંમત મૂકો, આર્યું સલ્ફરનું સૂત્ર. હાલો 32 × m1 0.668 / 233 × 100 / m, એમની કિંમત છે 0.468, માટે પર્સન્ટેજ ઓફ સલ્ફર. હાલો જોઈ, ગુણાકાર કરી નાખો કેલ્ક્યુલેટરમાં. તો 32 × 0.668 × 100 / 233 / 0.468, એટલે અહીંયા સલ્ફરનું ટકાવાર પ્રમાણ આવે છે 19.60. ચાલો, ત્યાર પછી આપણે 34મા દાખલાની વાત કરીએ. તો 12.34 સ્વાધ્યાયમાંથી ક્લોરિનયુક્ત 0.3780 ગ્રામ કાર્બનિક સંયોજન. હાલો 0.3780 ગ્રામ કાર્બનિક સંયોજન એટલે આપણું એમ થઈ ગયું. કેરિયસ પદ્ધતિ દરમિયાન 0.5740 સિલ્વર નાઇટ્રેટ, આ સિલ્વર ક્લોરાઇડ એટલે કે એમ AgCl આપી દીધું છે. કેટલું છે? 0.5740 ગ્રામ. તો સંયોજનમાં ક્લોરિનનું ટકાવાર પ્રમાણ મેળવો. હાલો ક્લોરિનનું ટકાવાર પ્રમાણ, ક્લોરિનનું સૂત્ર મૂકો અહીંયાથી. તો 35.5 × 0.574 / 143.5 × 100 / 0.378. ચાલો, તો 35.5 × 0.574 / 100 / 143.5 / 0.378 એટલે અહીંયા ક્લોરિનનું પ્રમાણ આવે છે 37.56. આ આપણો 12.34મો દાખલો થયો બરાબર. હવે આપણે વાત કરીએ 12.33માં દાખલાની. ટોટલ 4 જ દાખલા છે સ્વાધ્યાયની અંદર. હાલો 12.33 રકમ ધ્યાનથી સાંભળજો. આપણે 12.33ને બાજુના પાર્ટમાં ગણીએ. 12.33 સ્વાધ્યાયનો દાખલો. ચાલો, 0.50 ગ્રામ કાર્બનિક પદાર્થ
હાલો એટલે એમ બરાબર 0.50 ગ્રામ. ઓકે, ઝીલડાલ પદ્ધતિ, આ ઝીલડાલ પદ્ધતિનો દાખલો છે એટલે ખાસ ધ્યાનથી જોવાનું. પરિમાપન કરતાં ઉત્પન્ન થતા એમોનિયા માટે 50 ml 0.5 મોલર H2SO4 શોષવામાં આવ્યો. હાલો વી આપ્યું છે 50 ml, એમ આપ્યું છે 0.5 મોલર H2SO4. આ કુલ કદ છે, ટોટલ કદ છે. બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે 60 ml 0.5 મોલર, એટલે કે સાંદ્રતા એક સરખી છે, એટલે V1 આપ્યું છે 60 ml. V1 શું હતું? તો ભાઈ NaOH નું કદ. તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવો. હાલો મેળવી દઈએ, ચાલો સૂત્ર છે જ આપણી પાસે, સૂત્રમાં કિંમત મૂકો. તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 1.4 ગુણ્યા, હાલો એમ આપ્યું છે એમ ગુણ્યા, હાલો સૂત્ર લખી લે પેલા, વી માઇનસ V1ના છેદમાં 2 છેદમાં સ્મોલ એમ. હાલો કિંમત મૂકો જોઈ, તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 1.4 × 0.5 × 2 કાઉન્સમાં 50 − 60 ના છેદમાં 2 મેઇન છેદમાં 0.5. હાલો 0.5 0.5 એકવાર 50 લખો કે 0.5 લખો એક જ. માટે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 1.4 × 2 − 50 − 30. હાલો માટે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 1.4 × 40, કેમ કે 20 × 2. ચાલો 1.4 × 40 એટલે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આવશે 56%. કિંમત ઓળખતા આવડે એટલે દાખલો એકદમ સહેલો છે, સૂત્રમાં ખાલી કિંમતો મૂકવાની છે, બરાબર. ચાલો હવે આપણો એક દાખલો બાકી છે, તો ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ. દાખલા નંબર 12.32. તો 32મો દાખલો છે એ આ બધા દાખલાથી થોડોક અલગ છે. કેવી રીતે અલગ છે હું તમને કહું, તો અહીંયા તમને પર્સન્ટેજ આપી દીધા છે, એટલે સૌથી પહેલાં તો આ દાખલો આપણા માટે મોસ્ટ આઈએમપી છે. 12.32 મોસ્ટ આઈએમપી, કેમ કે એ અલગ છે અને અલગ વસ્તુ પરીક્ષામાં પૂછાય. એક કાર્બનિક સંયોજનની અંદર 69% કાર્બન છે. ઓકે, પર્સન્ટેજ ઓફ કાર્બન આપી દીધું છે 69%. ત્યારબાદ હાઇડ્રોજન આપ્યું છે 4.8%. અને બાકીનો ઓક્સિજન છે, તો આ સંયોજનના દળ આપી દીધું છે 0.20 ગ્રામ, બરાબર. સંપૂર્ણ દહન થતાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડની અને પાણીના દળની ગણતરી કરો. ચાલો કરીએ. હવે આપણને ટકા આપ્યા છે 100માંથી હોય, બરાબર. માટે 100 ગ્રામ કાર્બન લઈએ, 100 ગ્રામ આપણું સંયોજન લઈએ, આપણે 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં 69 ગ્રામ કાર્બન છે, તો 0.2 ગ્રામ સંયોજનમાં કેટલું હોય? ચાલો ચોકડી ગુણાકાર કરો જોઈ, તો આપણને દળ મળી જશે 0.2 × 69/100. ચાલો એટલે એનો જવાબ આવશે 69 × 0.2 / 100, 0.138 ગ્રામ કાર્બન આપણી પાસે, 0.138 ગ્રામ કાર્બન છે, બરાબર. એવી રીતે હાઇડ્રોજન, તો આમાં 4.8 ગ્રામ હાઇડ્રોજન હોય, તો 0.2માં કેટલું? ચાલો તો 0.2 × 4.8/100 એ આપણને હાઇડ્રોજનનું દળ મળી જશે. ચાલો તો
0.2 ગુણ્યા 4.8 ભાંગ્યા 100 એટલે એ આવ્યું 0.0096 ગ્રામ હાઇડ્રોજન. ઓકે, આપણને કાર્બન અને હાઇડ્રોજનનું દળ મળી ગયું બરાબર. હવે આપણને અણુભાર ખબર છે તો ભાઈ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર 12 ગ્રામ કાર્બન હોય બરાબર, તો 0.138 ગ્રામ કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો હશે? કરો જો ચોકડી ગુણાકાર. હાલો 0.138 ગુણ્યા 44ના છેદમાં 12 એ તમારા કાર્બન ડાયોક્સાઇડનું દળ. ચાલો 0.138 ગુણ્યા 44 ભાંગ્યા 12 એનો જવાબ આવ્યો 0.506 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. હવે એવી રીતે હાઇડ્રોજન બરાબર 18 ગ્રામ H2O હોય એના અણુભાર જેટલું, તો એની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન હોય. મારી પાસે છે 0.0096 ગ્રામ હાઇડ્રોજન, તો એ કેટલું પાણી બનાવે? તો 0.0096 ગુણ્યા 18 ભાંગ્યા 2. હાલો એટલે 18 ભાંગ્યા 2 કરો એટલે 9, તો 9 ગુણ્યા 0.0096 એનો જવાબ આવે છે 0.0864 ગ્રામ H2O. તો આપણને H2O મળી ગયો બરાબર. અહીંયા આ ચેપ્ટરના બધા દાખલા પૂરા થઈ ગયા. આ ચેપ્ટરમાં જેટલા દાખલા આવતા હતા એ બધા દાખલા આપણે ગણી લીધા. ઓકે, હવે આપણે વાત કરીએ આપણા આગળના પડાવની, તો આપણો નેક્સ્ટ પડાવ છે સ્વાધ્યાય સોલ્વ કરવું. ચાલો, તો સ્વાધ્યાયની અંદર આપણે જે સૌથી પહેલો દાખલો છે એની પહેલાં વાત કરીએ. સૌથી પહેલાં નીચે દર્શાવેલા સંયોજનોમાંના પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા દર્શાવે છે? રકમ શું છે? નીચે દર્શાવેલા સંયોજનમાંના પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા દર્શાવે છે એવું આપણને ગોતવાનું કીધું છે બરાબર. તો ચાલો ત્યાંથી આપણે શરૂઆત કરીએ.